નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી, 11 સાયન્સ બાયોલોજી માં ચેપ્ટર નંબર 8, ધ સેલ યુનિટ ઓફ ધ લાઈફ, મતલબ કે કોષ, સજીવોનો પાયાનો એકમ. એમાં લાસ્ટ યુનિટ લેક્ચરમાં આપણે ખૂબ જ મહત્વના ક્વેશ્ચન, તમે જેને કહી શકો છો સેલ મેમરી, પ્લાઝ્મા મેમરી, પસંદગીમાં પ્રવેશ્યશીલ પટલ, લઈ કોષના સ્તર વિશેની ચર્ચાઓ લાસ્ટ યુનિટ લેક્ચરમાં આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરેલી છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચનની શરૂઆત કરવાની છે. તો નવા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા, નવા ટોપિકની શરૂઆત કરતા પહેલા, જે લાસ્ટ ક્વેશ્ચન પ્લાઝ્મા મેમ્બ્રેન છે એનું આપણે ફટાફટ એટ અ ગ્લાન્સ રિવિઝન કરી લઈએ. તમે કહી શકો છો કે પ્લાઝ્મા મેમ્બ્રેન પસંદગીમાં પ્રવેશ્યશીલ પટલ, ઓકે, રોબર્ટસન નામના વૈજ્ઞાનિકે યુનિક મેમ્બ્રેન કોન્સેપ્ટ એટલે કે એકમ પટલ સંકલ્પના આપેલી છે, બરોબર. ત્યારબાદ તમે એવું પણ કીધેલું છે કે પ્લાઝ્મા મેમ્બ્રેનમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ અલગ અલગ હોઈ શકે. એક એક્ઝામ્પલ છે કે 50% અને 42% પ્રોટીન અને લિપિડનું પ્રમાણ. ત્યારબાદ તમે એવું પણ કહી શકો છો કે જે લિપિડ છે એમાં સીલ્સ અને પૂંછડી, બરોબર, હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક એ કોન્સેપ્ટ પણ તમને આવડે છે. ત્યારબાદ તમે કહી શકો છો કે પ્રોટીન બે પ્રકારના, બહારની બાજુ હોય તો બહિર્ગત પ્રોટીન, પેરિફેરલ ટાઈપ ઓફ પ્રોટીન, પરિઘીય પ્રોટીન તમે કહી શકો, અંદરની બાજુ હોય તેને તમે ઇન્ટરનલ પ્રોટીન કહી શકો અથવા ઇન્ટિગ્રેટેડ પ્રોટીન કહી શકો અથવા અંતર્ગત પ્રકારનું પ્રોટીન કહી શકો. એ પ્રોટીન જો વહન કરે તો એ પ્રોટીનને તમે પોરિન્સ પણ કહી શકો છો, બરોબર. પોરિન્સ કોઈ પણ સંજોગોમાં બહિર્ગત પ્રોટીન ના હોઈ શકે, પોરિન્સ છે એ માત્ર ને માત્ર અંતર્ગત પ્રોટીન જ હોઈ શકે. એ ઉપરાંત એમાં કાર્બોહાઇડ્રેટ મતલબ કે સુગરની પણ હાજરી હોઈ શકે છે. પછી એના કાર્ય વિશેની વાત કરેલી છે, મેઇન કાર્ય વહન છે, બરોબર, તેના વિશેની પણ વાત કરેલી, તરલતાના ગુણધર્મ વિશેની પણ વાત કરેલી છે. વહનમાં બે પ્રકાર, નિષ્ક્રિય અને સક્રિય. નિષ્ક્રિયમાં ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ, સક્રિયમાં ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, મતલબ કે ઢોળાશની દિશામાં ઢોળાશની વિરુદ્ધ દિશામાં એટીપી વપરાતા નથી, એટીપી વપરાય છે, ઉર્જા વપરાતી નથી, ઉર્જા વપરાય છે. પાણીનું વહન, બરોબર, પ્રસરણ, વાયુનું વહન બધું નિષ્ક્રિય વહન છે. સક્રિય વહનના એક્ઝામ્પલમાં તમે શું કહી શકો છો, NaPlus K+ પંપ, સોડિયમ પોટેશિયમ પંપ એક પ્રકારના એક્ટિવ ટ્રાન્સપોર્ટનું એક્ઝામ્પલ છે. ઘણી વખત લિપિડ વહન ન કરાવે તો વહન કોણ કરાવે, પ્રોટીન કરાવશે, બરોબર. એને કહેવાય સાનુકૂલિત વહન, સાનુકૂલિત પ્રસરણ, કેમ કે પ્રોટીને મોલેક્યુલને વહન માટેની અનુકૂળતા, ફેસિલિટી પૂરી પાડી. ધેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ફેસિલિટેટ, મતલબ કે સાનુકૂલિત ટાઈપનું વહન તમે કહી શકો છો, બરોબર છે. સાનુકૂલિત ટાઈપનું વહન માત્ર ને માત્ર પોલિન્સ કરી શકે, લિપિડમાં થતું નથી. તો આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ટોપિક નંબર 1 ભણવાનો છે. કોષસ્તરની વાત થઈ ગઈ સેલ મેમ્બ્રેનની, હવે આપણે વાત કરશું સેલ વોલ. ચાલો, બરોબર, સમજો સેલ વોલ ઇમ્પોર્ટન્ટ શોર્ટકટ છે રિઝલ્ટ ક્વેશ્ચન ઓફ ટુમાર અને ઘણા બધા આપણે એમસીક્યુ બનશે રિઝલ્ટ ક્વેશ્ચન ઓફ ટુમાર. ઓકે, ચાલો. તો ઇફ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ સેલ વોલ, સેલ વોલ તમે જેને કહી શકો છો કોષ દિવાલ. સેલ વોલને શું કહી શકો છો, કોષ દિવાલ. તો પોઈન્ટ નંબર 1 માં તમે કહી શકો છો કે કોષ દિવાલ ક્યાં હાજર ને ક્યાં ગેરહાજર. તો કે પ્લાન્ટ સેલમાં હાજર હોય. આ ઉપરાંત તમે કહી શકો છો કે બેક્ટેરિયા. પ્લાન્ટ સેલ મતલબ વનસ્પતિ કોષો ભાઈ. પ્લાન્ટ સેલ મતલબ કે વનસ્પતિ કોષમાં હાજર હોય. બેક્ટેરિયા મતલબ કે તમે કહી શકો છો જીવાણુ, વિચ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોકેરિયોટિક સેલ, એટલે કે એક પ્રકારનો આદિકોષ કેન્દ્રિત કોષ, બરાબર, એમાં હાજર હોય. એ ઉપરાંત તમે કહી શકો છો કે ફંજાઈ અથવા તો ફંગસ, મતલબ કે ફૂગમાં પણ કોષ દિવાલ તમને હાજર જોવા મળશે, બરાબર. ચાલો, પહેલું હાજર. બીજું તમે કહી દો કે સેલ વોલ તમને ક્યાં ગેરહાજર જોવા મળશે, કે ઇન ઓલ ટાઈપ્સ ઓફ એનિમલ્સ છે. એનિમલ સેલ મતલબ કે તમે કહી શકો છો કે તમામ પ્રકારના પ્રાણી કોષો, બરાબર. એનિમલ સેલ મતલબ કે તમે કહી શકો છો કે તમામ પ્રકારના પ્રાણી કોષોમાં સેલ વોલ મતલબ કે કોષ દિવાલ કેવી તમને ગેરહાજર જોવા મળશે. ઓકે, ત્યારબાદ તમે પોઈન્ટ નંબર 3 માં કહી શકો છો કે ઇફ વી ટોક અબાઉટ ધ ફંક્શન્સ. ફંક્શન્સ મતલબ કે તમે જો કાર્યની વાત કરો છો તો સેલ વોલના ફંક્શનની તમે જો વાત કરો તો સેલ વોલના ફંક્શનમાં તમે કહી શકો છો કે પેલો ફંક્શન કોષને યોગ્ય આકાર આપે, વિલ પ્રોવાઇડ ધ પ્રોપર શેપ ટુ ધ સેલ, બરાબર. ત્યારબાદ તમે કહી શકો કે કોષને
यांत्रिक मजबूताई आपे, उसने यांत्रिक मजबूताई आपे, means to provide mechanical support, to provide what? To provide mechanical support to the cell, उसने यांत्रिक मजबूताई आपको काम करे, પછી આવશે પ્રોટેક્શન મતલબ કે કોષને યોગ્ય રક્ષણ આપે રક્ષણ કોનાથી તો કે બહારના આવતા બાહ્ય પદાર્થો તેમજ બહારના ફોરેન પાર્ટિકલ્સ ઓકે બહારના ફોરેન પાર્ટિકલ્સ થી બહારના ફોરેન પાર્ટિકલ્સ થી શું તો કે બહારના ફોરેન પાર્ટિકલ્સ થી તે કોષને યોગ્ય રક્ષણ આપવાનું કામ કરે અને આ તમને કાર્ય પર આવડતા હોવું જોઈએ પ્રોપર શેપ આપે મિકેનિકલ સપોર્ટ યાંત્રિક મજબૂતી આપે રક્ષણ મતલબ કે પ્રોટેક્શન બાહ્ય પદાર્થો અથવા ફોરેન પાર્ટિકલ્સ એટલે શું ખબર છે ધૂળના રજકણો પછી માટીના રજકણો બહારના બેક્ટેરિયા બહારના વાયરસ બધું આવી જાય બરોબર છે ઈ સેલ વોલ સેલ વોલ એટલે સેલ વોલ ટૂંકમાં સેલને આ બધા શું આપે રક્ષણ આપવાનું કામ કરશે ઓકે સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ અબાઉટ ધ ફંક્શન ત્યારબાદ પોઈન્ટ નંબર 40 વાત કરો તો ઇફ વી ટોક અબાઉટ ધ ટાઈપ્સ ઓફ સેલ વોલ મતલબ કે તમે જો સેલ વોલના પ્રકારોની વાત કરો તો પ્રકાર નંબર 1 તમે તેને કહી શકો છો પ્રાથમિક કોષ દિવાલ એટલે કે પ્રાઇમરી સેલ વોલ કે પ્રકાર નંબર 1 તમે જેને કહી શકો છો પ્રાઇમરી સેલ વોલ પ્રાથમિક કોષ દિવાલ અને પ્રકાર નંબર 2 માં તમે કહી શકો છો કે સેકન્ડરી મતલબ કે દ્વિતીય ટાઈપ ઓફ સેલ વોલ ઓકે દ્વિતીય મતલબ કે તમે જેને કહી શકો છો સેકન્ડરી ટાઈપ ઓફ સેલ વોલ બરોબર તો સેલ વોલ તમને કેટલા પ્રકારની સેલ વોલ તમને બે પ્રકારની જોવા મળશે પ્રાથમિક અને દ્વિતીય તો પહેલા તો લખી નાખવાનું કે પહેલા બને એ કેવી હોય પ્રાથમિક સેલ વોલ અને પછીથી બને એ કેવી હોય તો કે દ્વિતીય પ્રકારની સેલ વોલ જે પહેલા બને એ ક્યાં હોય પ્રાથમિક સેલ વોલ આ ઉપરાંત તમે કહી શકો કે પ્રાથમિક સેલ વોલ છે ને એ બહારની બાજુ હોય દ્વિતીય સેલ વોલ હોય ને તે અંદરની તરફ બને ખરેખર દ્વિતીય સેલ વોલનું સ્થાન છે ને એ ભૂતકાળમાં પૂછાઈ ગયું છે તમારી બુકમાં નથી તમને કહી દઉં દ્વિતીય સેલ વોલનું સ્થાન છે ને એ પ્રાથમિક સેલ વોલ તથા પ્રાથમિક સેલ વોલ તથા સેલ મેમ્બ્રેન એટલે કે કોષરસ્તર થાય યસ ઓર નો સેલ મેમ્બ્રેનને શું કહેવાય કોષરસ્તર એ બંનેની વચ્ચે આવેલું છે ફરીથી બોલું છું દ્વિતીય સેલ વોલ દ્વિતીય પ્રકારની કોષ દિવાલ એનું સ્થાન ક્યાં આવેલું છે કે પ્રાથમિક સેલ વોલ અને કોષરસ્તરની વચ્ચે આવેલું છે બરોબર પછી તમે કહી શકો કે પ્રાથમિક સેલ વોલ છે એ પરિપક્વતા પામે પછી જીર્ણતા પામે મતલબ કે તમે કહી શકો છો કે જીર્ણતા પામો મતલબ કે તેની પોતાની કેપેસિટી ગુમાવી બરોબર એક સ્ટેજ લગી પરિપક્વતા પામે પછી તે પોતાની કેપેસિટી ગુમાવી દે બરોબર સેલ વોલમાં પણ ગ્રોથ થતો હોય હો સેલ વોલમાં પણ શું થતો હોય ગ્રોથ થતો હોય તમે મોટા વૃક્ષનું ફળ કાપો તો વચ્ચે તમને રાઉન્ડ રાઉન્ડ એડા જોવા મળશે બરોબર છે રાઉન્ડ 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 ગળો એ રાઉન્ડ ઉપરથી તમે એની એજ એની ઉંમર વૃક્ષની નક્કી કરી શકો છો બે પ્રકારની સેલ વોલ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી બરોબર એ બેની વાત અહીંયા થઈ ગઈ જોવા જઈએ રિવિઝન કરો કે ચાર બધા હોય સેલ વોલ વિશે એમાંથી પહેલું આપણે કીધું કે ક્યાં હાજર કે ક્યાં ગેરહાજર તો કે પ્લાન્ટ સેલ મતલબ કે તમે કહી શકો છો કે વનસ્પતિ કોષ બેક્ટેરિયા અને ફૂગમાં સેલ વોલ હાજર જોવા મળશે જે પ્રાણી કોષ મતલબ કે એનિમલ કોષમાં સેલ વોલ ગેરહાજર જોવા મળશે ઇફ યુ ટોક અબાઉટ ધ ફંક્શન્સ મતલબ કે કાર્યની વાત કરો પ્રોપર શેપ આકાર આપો યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડવી ત્યારબાદ રક્ષણ આપવું બહારના પદાર્થોથી ફોરેન પાર્ટિકલ્સ થી બહારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ થી પ્રકારો પ્રાથમિક અને દ્વિતીય ગ્રેઈનર સ્થાન ઓકે પેલો પાર્ટ છે આ ક્વેશ્ચનનો પૂર્ણ ત્યારબાદ તમે કહી શકો છો ઇફ યુ ટોક અબાઉટ ધ નેક્સ્ટ કોન્સેપ્ટ ની જો આપણે વાત કરીએ તો પોઈન્ટ નંબર 4 નો પોઈન્ટ નંબર 5 જો આપણે વાત કરીએ છે પ્લાન્ટ સેલ વોલ ની તો પ્લાન્ટ સેલ વોલ ના મુખ્ય ઘટકો ની ખાલી વાત કરવાની છે બરોબર પ્લાન્ટ સેલ વોલ મતલબ કે વનસ્પતિ ની કોષ દિવાલ માં મુખ્ય ઘટકો ક્યાં હોય તો વનસ્પતિ ની કોષ દિવાલ માં મુખ્ય ઘટકો માં આવશે સેલ્યુલોઝ ત્યારબાદ હેમિસેલ્યુલોઝ ધેન પ્રોટીન એન્ડ પેક્ટિન બરાબર સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પ્રોટીન અને પેક્ટિન આ ચાર ઘટકોની હાજરી મુખ્ય તો સેલ્યુલોઝ જ હોય બાકી તો કોણ છે પણ તમે યાદ રાખો કે પ્લાન્ટ સેલ વોલ એમસીક્યુ છે હો આકાશ પૂછાઈ શકે વનસ્પતિ કોષની જો કોષ દિવાલની વાત કરો તો તેમાં સેલ્યુલોઝ હેમિસેલ્યુલોઝ પ્રોટીન અને પેક્ટિનની હાજરી છે પોઈન્ટ નંબર 6 ઇફ યુ આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ધ
સેલ વોલ ઓફ ઓર સેલ વોલ ઓફ ધ આલ્ગી મતલબ કે તમે જો લીલ બરોબર લીલ ની સેલ વોલ ની વાત કરો આમાં લીલ એડ કરી દેજો ભાઈ લીલ માં સેલ વોલ ની બરોબર તો એમાં કેની હાજરી તો એમાં પણ સેલ્યુલોઝ ની હાજરી CaCO3 મતલબ કેલ્શિયમ કાર્બોનેટ ની હાજરી પછી મેનોઝ ની હાજરી બરોબર છે મેનોઝ એમાં હાજર હશે અને પછી ગેલેક્ટન્સ ઇલેક્ટ્રોન્સ અને મેનોઝની જેમાં હાજરી તમને જોવા મળશે બરોબર તો ચારે ચાર ઘટક સેલ્યુલોઝ હેવી સેલ્યુલોઝ પ્રોટીન પેક્ટિન ગ્લાન્ડ સેલ્યુલોઝ સેલ્યુલોઝ ઇલેક્ટ્રોન્સ મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ કે પર તો કે લીલી પોઝિટિવ આવે ત્યારબાદ પોઈન્ટ નંબર 7 પર વાત કરો જો તમે ફૂગની પોઝિટિવ ની વાત કરો છો તો ફૂગની પોઝિટિવ માં કાઇટિન ની હાજરી બરોબર કાઇટિન નું અન્ય નામ છે ફંગસ સેલ્યુલોઝ હો એટલે ઉપર લખેલું હશે કાઇટિન નું અન્ય નામ છે ફંગસ સેલ્યુલોઝ ફૂગની કોષ દીવાલ કેની હાજરી કાઇટિન ની હાજરી બરોબર ફૂગની કોષ દીવાલ માં કેની હાજરી કાઇટિન ની હાજરી તમને જોવા મળશે ઓકે ખબર પડે છે કે નહીં ચાલો ફૂગની કોષ દીવાલ માં કાઇટિન ની હાજરી પ્રથમ વસ્તુ પૂરી હવે એ અહીંયા હું નામ લખું છું મધ્ય પટલ બરોબર મધ્ય પટલ ક્યાં જોવા મળશે તો કે કોષ દીવાલ ની વચ્ચે જોવા મળશે કોષ દીવાલ ની મધ્યમાં જોવા મળશે એ મધ્ય પટલ છે ને એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે એનું બનેલું કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું મિડલ લેવલ આ કહેવાય શું કહેવાય મિડલ લેવલ આ કમ્પાઉન્ડ યાદ રાખજો એનું બનેલું છે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું મિડલ લેવલ એ શું કામ કરે તો કે બે કોષ ને જોડવાનું કામ કરે જેમ આપણે પથરા ની વચ્ચે સિમેન્ટ હોય ને પથરા ને કોણ જોડે સિમેન્ટ એમ આ મધ્ય પટલ શું કામ કરે તો કે કેલ્શિયમ ની બનેલી કેલ્શિયમ પેક્ટેટ ની બનેલી તકતી જેવી રચના છે અને કાર્ય યાદ રાખો તો કે બે નજીકના કોષો ને બરોબર બે નજીકના કોષો ને સિમેન્ટ ની જેમ શું કરે જોડવાનું કામ કરે બે પાડોશી કોષો હોય પાડોશી કોષો હોય ને એને સિમેન્ટ ની જેમ જોડવાનું કામ કરે કોણ તો કે મધ્ય પટલ ત્યારબાદ તમે કહી શકો છો કોષ રસ તંતુ ચાલો આ શબ્દ મહત્વનો બરાબર કોષ રસ તંતુ વિચ ઇઝ નોન એઝ ધ પ્લાઝ્મોરેસ માટા એને શું કહેવાય પ્લાઝ્મોરેસ માટા તમે કહી શકો કોષ રસ તંતુ ને શું કહેવાય છોકરા પ્લાઝ્મોરેસ માટા કહેવાય શું કરશે તો કે બે નજીક નજીકના કોષોના કોષ રસ ને જોડવાનું કામ કરે કોને કોને બે નજીક નજીકના કોષોના કોષ રસ ને જોડવાનું કામ કોણ કરે કોષ રસ તંતુ મતલબ કે પ્લાઝ્મોડેસ માટે એનો ઉપયોગ આવશે બરોબર ચેપ્ટર નંબર 11 માં તો આ સેલ વોલ વિશેની શોર્ટ નોટ છે બરોબર કોષ દીવાલ વિશેની શોર્ટ નોટ સાવ સેલ હાજર ગેરહાજર ફંક્શન પ્રકારો કે જો પછી ક્યાં હાજર પછી સોરી પ્લાન્ટ સેલ માં ક્યાં ક્યાં ઘટકો છે લીલ માં ક્યાં ક્યાં ઘટકો છે ફૂગ માં ક્યાં ક્યાં ઘટકો છે પછી મધ્ય પટલ મિડલ લેવલ વિશેની વાત કરી કેલ્શિયમ પેક્ટેટ ખાસ નામ યાદ રાખજો કોષ રસ તંતુ કો જો બે નું કાર્ય અલગ અલગ છે મધ્ય પટલ શું કરે નજીકના કોષોને જોડવાનું કામ કરે સિમેન્ટ જેવું કામ કરે છકડી રાખવાનું કામ કરે કોષ રસ તંતુ પ્લાઝ્મોડેસ માટે શું કામ કરે કે નજીકના કોષોને એટલે કહી શકો નજીકના કોષોના કોષ રસને જોડવાનું કામ કરે બરોબર ઓલો કોષને જોડે છે અને આ કોષ રસને જોડવાનું કામ કરે છે સો શોર્ટ નોટ ઓફ ધ સેલ વોલ ઇઝ કમ્પ્લીટેડ બરોબર બે વાતની ટૂંકોન છે જે સેલ વોલની અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરશું નેક્સ્ટ ક્વેશ્ચન છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ મતલબ કે અંતઃપટલમય તંત્ર તો હવે તમને મેથડ ખબર પડી ગઈ છે ભાઈ પદ્ધતિ બરોબર ટીચિંગ મેથડ મારી કઈ રીતની છે તમારે કઈ મેથડથી કામ કરવાનું છે એ બે પદ્ધતિ તમને ખ્યાલ છે બરોબર એટલે મેથડનો ઉપયોગ કરીને આપણે કન્ટેન્ટ ને સમજીએ છીએ બરોબર ઈઝી લેંગ્વેજમાં એટલે શું છે કે તમને યાદ લેવામાં સરળતા રહે તમે સહેલાઈથી એને યાદ રાખશો તો હવેનો ટોપિક છે તમે જે કહી શકો છો અંતઃપટલમય તંત્ર બરોબર સમજો અંતઃપટલમય તંત્ર અંતઃપટલમય તંત્ર મીન્સ વી કેન સે ધેટ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ અંતઃપટલમય તંત્ર મતલબ કે તમે જેને કહી શકો છો એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ ચાલો એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ શું છે અથવા તો કઈ કઈ અંગિકાઓનો સમાવેશ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમમાં થાય છે ચાલો કઈ કઈ અંગિકાઓનો
સમાવેશ એન્ડો મેમ્બ્રેન સિસ્ટમ માં થાય છે તો અંગિકામાં અંગિકા નંબર 1 તમે એટલે કહી શકો છો ગોલજી બોડી એટલે કે ગોલગી કાય બરોબર પછી આવશે ER એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તમે જેને કહી શકો છો અંતઃકોષરસજાળ ઓકે પછી તમે કહી શકો છો લાઇસોઝો આત્મઘાતી કોથળી બરોબર એનો સમાવેશ થઈ શકે અને તમે પછી કહી શકો છો કે રસધાની એટલે કે વેક્યુલ્સ બરોબર તો આ ચાર અંગિકાનો સમાવેશ કેમાં થાય અંતઃપટલમય તંત્રમાં યાદ રાખો અંતઃપટલમય તંત્રમાં કઈ ચાર અંગિકાનો સમાવેશ થાય ગોલગીકાય અંતઃકોષરસજાળ લાઇસોઝો અને રસધારીનો સમાવેશ કેમાં થાય છે એન્ડોમેમ્બ્રેન સિસ્ટમમાં થાય છે ચાલો કઈ અંગિકાનો સમાવેશ થતો નથી તો એ વૈધી બધી માઇટોકોન્ડ્રિયા મતલબ કે તમે જેને કહી શકો છો કણાભસૂત્રનો સમાવેશ નો થાય પછી હરિત કણનો સમાવેશ નો થાય બરોબર છે મતલબ કે તમે જેને ક્લોરોપ્લાસ્ટ કહી શકો છો એનો સમાવેશ આમાં થતો નથી એ ઉપરાંત તમે કહી શકો છો પેરોક્સિઝો બરોબર પેરોક્સિઝો નો સમાવેશ નો થાય ચલો આ ચારેય અંગિકાને આ ચારેય અંગિકાને શા માટે અંતઃપટલમય તંત્રનો ભાગ કહેવાય કેમ કે આ બધી જ અંગિકાઓ છે કેમ કે આ બધી જ અંગિકાઓ છે આ બધી જ અંગિકાઓના કાર્ય કાર્ય મતલબ કે તમે એને કહી શકો છો ફંક્શન્સ આ બધી જ અંગિકાઓના કાર્ય એ એકબીજાને લાગતા વળતા છે અથવા એકબીજાને લગતા આવતા છે એકબીજા સાથે કનેક્ટેડ છે બરોબર આ બધી અંગિકાઓના કાર્ય કેવા છે એકબીજાને લાગતા વળતા છે કનેક્ટેડ છે એટલા માટે તમે એને અંતઃપટલમય તંત્રનો ભાગ કહો છો બરોબર એટલે આ ખાલી થોડું પણ યાદ રાખવા કે અંગિકા છે કે અંગિકા નથી અને શું કામ અંતઃપટલમય તંત્રનો ભાગ કીધા કેમ કે આ બધા છે અને આ ફંક્શન્સ મતલબ કે કાર્ય છે તે કેવા છે કે એકબીજાને લગતા છે એકબીજાને મળતા આવતા છે એટલા માટે એને અંતઃપટલમય તંત્રનો શું કીધો ભાગ કીધો એમાંથી આપણે એક નાની અંગિકા વિશેની વાત કરી લઈએ તો એ ટોપિક પૂરો થતો થાય ચાલો બરોબર સમજો નામ છે એનું ER ER મતલબ કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ER મતલબ કે તમે એને કહી શકો છો એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ મતલબ કે ગુજરાતીમાં તમે એને કહી શકો છો અંતઃકોષરસજાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને શું કહેવાય અંતઃકોષરસજાળ બરાબર સમજો તો આઈડિયા ફોર એક્ઝામ્પલ સપોઝ ઇટ ઇઝ અ ન્યુક્લિયસ ઓફ ધ સેલ આ મે ડ્રો કર્યું છે જે કે ન્યુક્લિયસ છે બરોબર આખું નથી કર્યું તો અડધું જ કર્યું છે સપોઝ ઇટ ઇઝ ધ ન્યુક્લિયસ ઓફ ધ સેલ આ કોષનું કોષ કેન્દ્ર છે બરોબર ચાલો ભાઈ હવે આ કોષ કેન્દ્રમાં મે કોષ કેન્દ્ર માં કોષ બતાવ્યો છે મતલબ કે છિદ્ર છે બરોબર એમાં હોય ન્યુક્લિયો કોષ જેને કહેવાય બરોબર એમાંથી જ બધી એમઆરએનએ અને બીજા બધા પ્રોટીન્સ અને હોર્મોન સોરી એન્ઝાઇમ્સ ની અવર જવર થતી હોય આ બધા ન્યુક્લિયો કોષ હવે સમજો આ ન્યુક્લિયસ ગુજરાતી માં લખી દઉં કોષ કેન્દ્ર હો ભાઈ ચાલો આ કોષ કેન્દ્ર છે હવે કોષ કેન્દ્રની સપાટીમાંથી આયનો છે આવી રચના જોવા મળે ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આ શું છે અંતઃકોષરસજાળ બરોબર તો તમે કહી શકો છો પોઈન્ટ નંબર 1 પેલા તો શોધ ઇન ધ યર ઓફ 1945 પોર્ટર નામના સાયન્ટિસ્ટ આ યાદ રહી જાય પિક્ચર તો નો હેરી પોટર અમારા વખતે આવો મને મન કરી ગયો આ પિક્ચર 1945 માં પોર્ટર નામના સાયન્ટિસ્ટ એની શોધ કરેલી છે ચાલો સ્થાન સ્થાનમાં તમે કહી શકો છો ઇતર કોષરસમાં છે હો કોષ રસમાં જોવા મળે છે પરંતુ તમે કહી શકો છો કે ન્યુક્લિયસ મતલબ કે કોષ કેન્દ્ર સાથે કેમ છે અટેચડ છે તેની સાથે કેમ છે જોડાયેલું છે ખબર પડી અટેચડ છે બરોબર ત્યારબાદ તમે પોઈન્ટ નંબર 3 માં કહી શકો છો કે તેના પ્રકાર હાલો હવે તમારે સમજવાનું છે પ્રકારો તો કે બે પ્રકાર ER ના કેટલા પ્રકારો ER એટલે કે અંતઃકોષરસજાળના બે પ્રકાર જો અંતઃકોષરસજાળની સપાટી પર રિબોસોમ્સની હાજરી એની હાજરી રિબોસોમ્સની હાજરી તો તમે એને કહી શકો છો ધીસ ઓલ આર ધ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બરોબર કેમ કે એમાં 70S પ્રકારના રિબોસોમ જોવા મળે કેવા જો મેં લખ્યું છે ચોપડ કરી છે 70S પ્રકારના રિબોસોમ પહેલી વસ્તુ અંતઃકોષરસજાળ તમને પ્રોકેરિયોટિક સેલમાં તો જોવા જ ન મળે અંતઃકોષરસ
યુકેરીયોટિક સેલમાં અને યુકેરીયોટિક સેલમાં ER ઉપર 70S પ્રકારના રિબોસોમ હોય તો એને કહેવાય રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકામય અંતઃકોષ રચના. અને અહીંયા જો કહીએ SER મતલબ કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. સંદર્ભ તમને પ્રકાર નંબર 1 કણિકામય પ્રકારનો અંતઃકોષ રચના રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. પ્રકાર નંબર 2 કણિકા વિહીન પ્રકારના અંતઃકોષ રચના એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ચલો કણિકામય પ્રકારના અંતઃકોષ રચનાની બહારની સપાટી બહારની સપાટી પર 70S પ્રકારના રિબોસોમ્સ હાજર. અહીંયા રિબોસોમ્સ કેવા છે ગેરહાજર. આની સપાટી કણિકામય છે કણિકા ધરાવે છે. અહીં સપાટી કણિકા વિહીન છે કણિકા ધરાવતી નથી. આની સપાટી કેવી છે ખરબચડી છે બરોબર. આની સપાટી કેવી છે લીસી છે. એટલા માટે એને લીસી અંતઃકોષરસ જાળ પણ કહેવામાં આવે છે. ચલો કણિકામય અંતઃકોષરસ જાળનું મુખ્ય કાર્ય ધ મેઇન ફંક્શન ઇઝ ધ પ્રોટીન સિન્થેસિસ. મતલબ કે પ્રોટીન નું સિન્થેસિસ કરે પ્રોટીન નું સંશ્લેષણ કરે પ્રોટીન નું નિર્માણ કરે. જ્યાં રિબોસોમ જોઈ જાવ ને રિબોસોમ નું કાર્ય પ્રોટીન નું નિર્માણ છે. ચલો આનું કાર્ય શું છે તો કે આનું કાર્ય આવશે લિપિડ સિન્થેસિસ. મતલબ કે લિપિડ નું સંશ્લેષણ એટલે કે લિપિડ નું નિર્માણ. આ ઉપરાંત પ્રાણીઓમાં એટલે કે એનિમલ્સ માં સ્ટીરોઇડ પ્રકારના હોર્મોન સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવ હોર્મોન સ્ત્રાવ અંતઃસ્ત્રાવ સિગ્નેશન કરે. સ્ટીરોઇડ ખબર હોય તો તમને ઓલા રેસ્ટર હોય જે ફાઇટિંગ કરતા હોય એ લોકો સ્ટીરોઇડ ને ઇન્જેક્શન લેતા હોય છે બરોબર. મસલ્સ છે સ્પાઇન બધા ફૂલી જાય છે. એટલે આ કે ER ની વાત કરેલી છે. પછી બુક પર બાકી હશે ER. ER માં બે ભાગ છે પટલમય ને પટલની અંદર. મતલબ કે એક ભાગ કે જેમાં ER ઉતે છે ને બીજો ભાગ એ આ કે જે કોષરસમાં છે બરોબર. બાકી ખાસ તો કણિકામય કણિકા વિહીન રિબોસોમ હાજર તો કણિકામય રિબોસોમ ગેરહાજર તો કણિકા વિહીન. આનું કાર્ય પ્રોટીન સિન્થેસિસ આનું કાર્ય લિપિડ સિન્થેસિસ અને સ્ટીરોઇડ નો સ્ટીરોઇડ ના અંતઃસ્ત્રાવ નું શું કરો પ્રાણીઓમાં સિક્રેશન બરોબર. તો આ સાથે આપણે આજનો વિડિયો લેક્ચર સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આજના લેક્ચરમાં આપણે ત્રણ ટોપિક ભણ્યા. એક ટોપિકમાં સેલ વોલ કે જે બે માર્ક માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી અંતઃપટલમય તંત્ર યાદ રાખવું કે એમનીકાનો સમાવેશ થાય ગોલજી બોડી ER લાઇસોસોમ અને રસ થાય બાકીને બધા સમાવેશ ન થાય. અને આ ક્વેશ્ચન અંતઃકોષ રસજાળ બરોબર. યાદ રાખવું કે ER છે ને કોષ કેન્દ્રની સાથે ચોટેલું રહે છે બરોબર. તો આ સાથે આપણું લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. આશા રાખું છું કે તમને આ બધો કોન્સેપ્ટ સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ વેરી મચ.